सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने अति जय स्वामीनारायण गरुड़ा अंत्य प्रकरण 39 वचनामृत चाले छे। महाराज दादा खाचरना दरबार में अषाढ़ वदी दसमी ने दिवसे उगमने द्वार ओरडानी ओसरी पर विराजमान छे। भगवान स्वयं माया ए अहम अने ममत्व रूपे छे आवी वात करे छे। ए माया ने टाड़वा बाबतनी वात करे छे। ए माया ने जेने तर्या होय अने भगवान विषे प्रीतिवाड़ा होय एवा भगवान ने जे साधु होय एना संगनी वात करे छे अने एवा साधु में हेत अने ममत्व थाय। हेत एटले कोई रीते एवा साधु थी मन नोखू ना पड़े एने हेत कहेवाय। अने ममत्व एटले मारापनानी भावना के आ साधु ए मारा छे एने हेत अने ममत्व कहेवाय। महाराज के आवू नित्य भगवान पासे मागवू अने श्रवण मनन अने निधिध्यास करवो आ चार जे भगवान पासे मागवानी वात छे એનું શ્રવણ કરવું નિત્ય સાંભળવું નિત્ય વાંચન કરવું આ વાતનું આ ચાર વરદાનો જે ભગવાન પાસે માગવાના છે ભગવાનના ભક્તોએ નિત્ય ચાર વરદાનોને વાંચવા શ્રવણ કરવા કોઈ થકી સાંભળવા પછી એનું મનન કરવું અને એનો નિધિધ્યાસ કરવો કેટલું થયું છે કેટલું બાકી છે તો કોઈક દિવસ સાક્ષાત્કાર થશે ચારે ચાર વાતનો। ભગવાન માયાને તરાશે ભગવાનમાં પ્રીતિ થશે એવા સાધુનો સંગ થશે એમાં હેત અને મમત્વ થશે। હવે આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના મહાત્મ્યનું બળ એ બે બળ જોઈએ। મહારાજ કહે છે ભગવાનના ભક્તને બળ બે જોઈએ બે બળ। આ જીવને બળ ઘણા પ્રકારના હોય છે પૈસાનો હોય બુદ્ધિનો હોય કંઈક કળા ચાતુરી હોય એનો હોય પણ શ્રીજી મહારાજ કે જે ભગવાનનો ભક્ત હોય એમાં બે બળ જોઈએ એક આત્મનિષ્ઠાનું બળ અને બીજું ભગવાનના મહાત્મ્યનું બળ। હવે તે આત્મનિષ્ઠા તે શું તો પોતાના આત્માને દેહથી પૃથક જાણવો આત્મનિષ્ઠાનું પહેલું જ સ્વરૂપ છે પોતાના આત્માને દેહથી પૃથક જાણવો। આત્મનિષ્ઠાનું બળ તો જ આવે કે પોતાના આત્માને જ્યારે આ શરીરથી જુદો જાણે પણ આ વિચાર કથા દરમિયાન આવવો સહેલો છે કથા પૂર્ણ થયા બાદ
શરીરથી હું નોખો છું એવું વિચારવાવાળા ભગવાનના ભક્તો મુમુક્ષુઓ કેટલા હશે? કદાચ આંગળીના ટેરવે ગણાય એટલા હશે. તમે નિત્ય કથાવાર્તા સાંભળો છો, છતાંય પણ તમે કેટલો અભ્યાસ હું આ શરીરથી જુદો એક આત્મા છું અને મારી મુસાફરી ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચવા માટેની છે, આવું જે થવું કઠણ છે. આજે આ કૌશિલ ભગતને આત્મનિષ્ઠા કહેવાય, એનું બળ કહેવાય. એને એવું નક્કી થયું હશે ને કે આ દેહ અને દેહના સંબંધી એ બધું જ માયાનું ટોળું છે, એટલું નક્કી થયું ને. ત્યારે અત્યારે અહીં આગળ રહી શકે ને ચાર દિવાલ વચ્ચે, બાકી તો અહીં આગળને સીધો જ આવીને ચાર દિવાલ વચ્ચે રહેવું, બહાર ફરેલો હોય છતાંય રહે, એ આત્મનિષ્ઠાનું બળ કહેવાય. ઉંમર થાય ત્યારે થાય, પણ આવી યુવા અવસ્થામાં થવું એ આત્મનિષ્ઠાનું બળ. અત્યારે આ ઉંમરે આવો ત્યાગ થવો આત્મનિષ્ઠાનું બળ. હું શરીરથી જુદો છું, આત્મા છું. હરેક ભગવાનના ભક્તને આ વિચાર જેટલો દ્રઢ હોય એટલો સુખ્યો, આ વિચારમાં જેટલી પોલ એટલો દુખ્યો. કારણ કે સત્ય હકીકત તો આ જ છે કે આત્મા શરીરથી જુદો છે, તે છે જ, એ સત્ય હકીકત છે, સનાતન છે, એ ક્યારેય બદલાવાનું નથી, એ એવું જ છે, એ જુદું તે જુદું જ છે. હવે આપણે કદાચ ભેગું માનીએ અને એવું જુદું ના સમજીએ અને એમાં સુખ માનીએ તો એક દી દુઃખ થવાનું જ છે. એટલે ભગવાનના ભક્તે નિત્ય અભ્યાસ કરવો, હું આત્મા છું, આ શરીરથી જુદો છું. ગુણાદિતાનંદ સ્વામી કે શરીર તો પતરાવડાની જગ્યાએ છે, પતરાવડામાં લાડવા જમી લેવા અને પછી એને નાખી દેવું, યુઝ એન્ડ થ્રો ડીશ જેવું છે. આનો તો જેમ ઉપયોગમાં આવ્યું ખરું. આ રે, આ કેટલા દી રે એનું શું ઠેકાનું? લો બાપા, તમારા જેટલા તો અમે ખબર નહીં અમારા શરીર ક્યાંથી રહે. તમે તો પહેલાંના ઘી ખાધેલા ને દૂધ પીધેલા એટલે રો. અમારે તો અત્યારે પાપડ આવી ગયા, મરચાં આવી ગયા, અથાના આવી ગયા, માંડ બે રોટલી ખાઈએ કે એની શું ઉંમર થાય, કાંઈ ના થાય. આજે આત્મનિષ્ઠાનું બળ જોઈએ. શા માટે આવે? મહારાજ એનું કારણ બતાવે છે. અને સાધુ ભેળા રહેતા હોઈએ, સાધુની ભેગા રહેતા હોઈએ, તમે બધા સાધુની ભેગા જ કહેવાઓ. અમે તો સંતો સંતો તો ભેગા કહેવાઈએ, પણ તમે બધા સાધુ ભેગા જ કહેવો. કારણ કે તમારે રોજ સંતો આરેનો વ્યવહાર પ્રસંગ પડે, રોજ આવવાવાળા ભક્તો છે, અઠવાડિયે આવવાવાળા ભક્તો છે, પરિવાર માણીને રહેવાવાળા ભક્તો છે, બધા સાધુની ભેગા જ કહેવાય, ભેગા જ રહે છે. ગઈકાલે વાત કરીને કે સમર્પિત પરિવારોની જરૂર છે. હાલો તો બોલો, બે ફેમિલી, બે થી ત્રણ ફેમિલી, એને રાત્રે મીટિંગ કરી, કથા પૂરી થયા પછી મીટિંગ કરી, અને મીટિંગ કરીને રાત્રે એક વાગ્યા સુધી કથા વાર્તા વચનામૃતથી કરી, અને કથા વાર્તા કરીને એ બે ફેમિલી છે ને નક્કી કર્યું કે આપણે આટલા વર્ષ, બે કે ચાર કે પાંચ વર્ષ, એને નક્કી 10 વર્ષ જે નક્કી કર્યા, એટલા વર્ષ પછી આપણે મહારાજની સેવાની અંદર પતિ પત્નીએ જતું રહેવું છે, કશું જ કરવું નથી, આ લોકોનું કાંઈ કરવું નથી, પછી સેવામાં જતું રહેવું, સમર્પિત થઈ જવું છું, સંકલ્પ કરી દીધો એવો. બોલો, એટલે વાંધો નહીં, કહીએ તો કોકને અસર થાય ખરી, હાવ કાંઈ ફેલ ના જાય એ વાત નક્કી છે. અને અમારું તો આ કામ જ છે, માયામાંથી જીવને તોડવો અને ભગવાનમાં જોડવો, એ જ સાધુનો ધર્મ છે. અમારે તો શબ્દ મૂકવાનો, લાગ્યો તે ખરો, અને ના લાગે તો અમારા પોટલામાં તો પાછો રહે જ. અમને તો યાદ રહે કે માયામાંથી તોડવાનું છે, પણ અસર થઈ ગઈ. મુમુક્ષુ હોય ને ભગવાનના ભક્તો, અને સાધુ ભેળા રહેતા હોઈએ, તેમાં પરસ્પર કોઈ નિમિત્તે બોલાચાલી થાય. હા, બોલાચાલી થાય ને, ભેગા રહે તો ક્યારેક મતમતાંતર થાય, હરિભગત હોય અમે સાધુ સાધુ હોઈએ તોય મત જુદા પડે, ત્યારે કોઈક વખત બોલાચાલી પણ થાય. હવે એવું થાય જ નહીં, આમ જ હોય, આવું બધું થાય, કાર્ય કરે તો થાય, કેમ ના થાય, બોલાચાલી થાય. અને કોઈ જાતનો અહમ મમત્વ થાય, અહમ પણ થાય અને મમત્વય થાય કે મને કોણ કહેવાવાળું, અને આ તો મારું છે, આવું મમત્વ પણ થાય.
માં તથા માન ક્રોધ સ્વાદ લોભ કામ મત્સર ઈર્ષા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે અને એમાંથી એનું બહુ ભૂંડું થાય. મહારાજ મુખ્ય વજન આત્મનિષ્ઠાનું બળ એટલા માટે રાખવા માટે કહે છે કે જો આત્મનિષ્ઠાનું બળ ન હોય તો ભગવાનના સાધુ કે ભગવાનના એકાંતિક ભક્તોની ભેગા રહેતા, ક્યારેક મત મતાંતર થતા, ભગવાનના સંત કે ભક્ત સાથે બોલાચાલી થાય, એમાંથી ઈર્ષા પણ જન્મે, એમાંથી અહમ અને મમત્વ પણ જન્મે, પણ જો પોતાને આત્મા માનતો હોય તો એને સાધુનો અવગુણ ના આવે. મહત્વનું એ છે, શ્રીજી મહારાજે કેટલું વજન આપ્યું, આત્મનિષ્ઠાના બળને સાધુના અવગુણ સાથે સરખાવ્યું કે જેટલું આત્મનિષ્ઠા ઓછી એટલો જ સાધુનો અવગુણ આવે. પ્રથમના પહેલા વચનામૃતમાં હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો, હરજી ઠક્કરે પૂછ્યો ને અલ્પેશ ભગત, શું પ્રશ્ન પૂછ્યો? પ્રથમના પહેલાનો છેલ્લો પ્રશ્ન, સત્સંગની અંદર આવ્યા પછી પણ દેહને દેહના સંબંધ જેવી પ્રીતિ ભગવાનના સંતને વિશે કેમ થતી નથી, આવો પ્રશ્ન કર્યો. સારું, ગજબનું હે થયા, દેહને દેહના સંબંધ કોઈને પાઠ જ ના આપવો પડે, કોઈ લેસન નહીં, કાંઈ નહીં, ભગવાનને જન્મ જન્મની કળ ચડાવી છે ને, સહેજે હેત થાય. જો સાંભળો, પછી હરિભક્ત ઠક્કર અરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે, થોડા દિવસ નહીં ઘણાક દિવસ સુધી સત્સંગ કરે, તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધી એને વિશે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? દેહને દેહના સંબંધીમાં ગાઢ, એકદમ આમ ગેપ ના પડે વચ્ચે, બોલો, હોય ભોકાવ્યો જગ્યા ના મળે એટલી ગાઢ પ્રીતિ હોય, એવી સત્સંગમાં કેમ થતી નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી, પહેલું તો. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે, જે સાધુ એને નિત્ય કથા વાર્તા કરીને ભગવાનનું મહાત્મ્ય સમજાવે છે, એવા સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે સ્વભાવને મૂકી શકતો નથી, અને વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. જોયું, ભગવાનના જે સાધુ રાત ને દિવસ આપણને ભગવાન ઓળખાવા અને ભગવાન ભજાવા માટે મહેનત કરતા હોય, જેના થકી આપણને ભગવાનનું બળ મળેલું હોય, જેના થકી આપણે મોક્ષના માર્ગે ચાલતા હોઈએ, એવા સાધુ એ જ્યારે સ્વભાવ ઉપર વાત કરે ત્યારે એનો અવગુણ લેવો એ જ પાપ છે. શ્રીજી મહારાજે કીધું, એ જીવનું અતિ ભૂંડું થાય. તમને એમ થાય તો સાધુ છૂટા થઈ ગયા ને, બધી તકલીફ અમારે જ. ગ્રહસ્થ હરિભક્તો ઘણી વખત કથા આપણે, સાધુના દ્રોહનું આવું પાપ, સાધુને આનું પાપ, તો એની એમ થાય કે બધું અમારે જ કરવાનું, તો સાધુને કાંઈ નહીં. ના ભાઈ, સાધુ એ કોઈ કપડું નથી, સાધુ એક પદ છે, એ પદ એની લાયકાતથી મળતું હોય છે. સાધુ ભગવા કપડાં પહેરવાથી નથી થવાતું, સાધુ સારું પ્રવચન કરવાથી નથી થવાતું, સાધુ શાસ્ત્રોના બહુ વાંચન કરવાથી નથી થવાતું, સાધુ એક પદવી છે, એના જેવી તો કોઈ પદવી નથી. એ સાધુતાની પદવી સ્વયં શ્રીજી મહારાજ જ્યારે રચે છે ત્યારે થાય છે. બાકી તો સાધુ હોય ને કે ભગવા કપડાં પહેરવાથી ના થવાય, પણ એક એની ઓળખાણ છે. બાકી સાધુ તો ધોળા લુગડામાંય હોય, ગ્રહસ્થમાંય હોય, ભગવાનના ત્યાગી ભક્તમાંય હોય, પણ ત્યાગી છે એને સાધુ જ ગણે છે, અને એને ઉપદેશ આપવાનો હોય, એને જીવને મોક્ષના માર્ગે ચલાવવાના હોય, એટલે સાધુ શબ્દ મોટે ભાગે એના માટે વપરાય છે. ગ્રહસ્થાશ્રમમાં કોઈ સાધુ જેવા હોય તેને કોઈ સાધુ નહીં કહે, પણ ભગવા કપડાની અંદર ગમે એવો હશે તો એને સાધુ જ કહેશે. એ શ્રીજી મહારાજની પોતાની આપેલી ઓળખાણ છે, મહારાજે રચેલું છે. પણ કહેવાનો અર્થ એ છે કે જ્યારે સાધુ ભેગા રહે
ત્યારે એને કોઈ પ્રસંગોપાત સાધુ ભેગા કોઈ પણ પ્રકારની બોલાચાલી થાય, કોઈ પણ પ્રકારના મત મતાંતર થાય, પણ હંમેશને માટે એવું લાગે કે આ સંતો મારા કલ્યાણના કરતલ છે. એનું જો કોઈ કારણ હોય તો આત્મનિષ્ઠા હોય તો જ, આત્મનિષ્ઠા ના હોય એટલે તરત લાગી આવે, મને આમ કહી દીધું, મારું આમ કરી નાખ્યું, મને આમ થઈ ગયું. લો, આત્મનિષ્ઠાનો અભાવ છે, નહીં તો એમ લાગે કે ઓહો આ સાધુ તો મારા પરમ હિતેચ્છુ છે. ચાલો, ભગવાનની માયાને તરવા માટે દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડવાની છે. વાત નક્કી છે, દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડવાની છે, દેહમાંથી પ્રીતિ તોડવાની છે. હવે કોઈ સાધુએ આપણા દેહની નિંદા કરી કે હાવ ગંધાતા છો તમે તો, હાવ તમારું શરીર તો આમ છે, કોઈએ કરી, ચાલો કોઈ ભક્તએ કરી, તો આપણને શું લાગે? મારું અપમાન કરી નાખ્યું. હવે અપમાન કોનું કર્યું છે? દેહનું. પણ આપણને લાગે કોનું? બસ આ આ એ લાગે છે. કેમ? કારણ કે આત્મનિષ્ઠાનું બળ ઓછું છે એટલા માટે. જો આપણને એવું સમજાઈ જાય કે આ શરીરથી હું જુદો છું અને કેટલું ગંધાતું આ શરીર છે, એક પણ દ્વારેથી હારો માલ ના નીકળે મામા. નવ દ્વાર ભગવાને બનાવ્યા, થારું એક જગ્યાએ મટીરિયલ હારું ના બનાવ્યું. બોલો, ખબર ને? આને બધું હારું પ્રોડક્શન આપો, ગરમા ગરમ ભજીયા આપો, દૂધપાક આપો, પૂરી આપો, શ્રીખંડ આપો, મઠિયા આપો, સેવ આપો, મમર, પણ હારું બધું જ ખરાબ કરીને આપે. આ કૃતજ્ઞ ના કહેવાય? કોઈ વ્યક્તિ તમે એનું બધું જ સારું કરો અને તમારું બધું ખરાબ કરે તો એને કૃતજ્ઞ જ કહેવાય ને? કર્યા કૃત્યને ન જાણે. તો આને બધું સારું આપીએ અને બધું ભૂંડું પ્રોડક્ટ કરીને આપે તો આપણને કોઈ દી એવું થાય ખરું કૃતજ્ઞ છે? તોય એવું લાગે કે હું છું, મારું છે, આવું થાય છે. એક આનો ગુણ છે, એક આ મનુષ્ય શરીરનો એક ગુણ છે, એ ગમે એવું છે, પણ આનો ગુણ એટલો છે કે આ શરીર જો ભગવાનની સેવામાં લાગે, આ શરીર જો સાધુની સેવામાં લાગે, આ શરીર મળ્યું છે તો આ કથા વાર્તા સત્સંગ બધું થાય છે, બસ એટલો જ એનો ગુણ. પણ એનાથી વધારે ગુણ માનવા જેવો નથી, બાકી બધા અવગુણ જ છે, નર્યા અવગુણ છે. એવા જો વિચારથી રહે તો નોખું રહે, પણ એવો વિચાર રહેવો એના માટે નિત્ય અભ્યાસ જોઈએ, નિત્ય અભ્યાસ. ઘણું બધું દુઃખ ટળી જાય, હું આત્મા છું વિચાર કરે ઘણું બધું દુઃખ ટળી જાય. પણ સાધુનો અવગુણ એ મહારાજ કે એનું બહુ ભૂંડું થાય. સાંભળો, હું થોડાક પ્રસંગો હરિચરિત સાગરના છે વાંચું છું. જેતલપુરમાં શ્રીહરિ કહે મોટા સંતમાં જ્યારે દોષ દેખાય, સાંભળજો, જેતલપુરમાં મહારાજ બેઠા છે, મોટા સંતમાં જ્યારે દોષ દેખાય ત્યારે ભ્રષ્ટમતી થાય છે, ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ગમે એટલો ગુણ્યલ વ્યક્તિ હોય, એવું લાગતું હોય કે અહીંથી ઠેકડો મારીને ભગવાનના ધામમાં પૂગી જાય એવો છે, પણ જો કોઈ મોટા સાધુ વિશે ભ્રષ્ટ બુદ્ધિ થઈ. જય સ્વામિનારાયણ. રઘુનાથ દાસ પંચવર્તમાન પાડતો હતો, રઘુનાથ દાસ ગોળા ચાંદ્રાયણના કરીને જમતો હતો, એના ત્યાગ અને વૈરાગ્ય એ વખાણવા જેવા હતા. પણ રામાનંદ સ્વામીએ જ્યારે નીલકંઠ વર્ણી તરફની દૃષ્ટિ બહુ સ્વામીની મમતા અને વાત્સલ્યવાળી જોઈ અને નીલકંઠ વર્ણીને ગાદી સોંપી, તેથી રઘુનાથ દાસે એવું કીધું, રામાનંદ સ્વામીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. રામાનંદ સ્વામીની નહોતી થઈ, મૂરખ તારી દઈ હતી. રામાનંદ સ્વામીની કાંઈ ભ્રષ્ટ નહોતી થઈ. મોટા પુરુષો તો ભગવાનની ઈચ્છાથી જીવતા હોય, ભગવાનની ઈચ્છાથી બોલતા હોય, ભગવાનની ઈચ્છાથી ચાલતા હોય, ભગવાનની ઈચ્છાથી. એનું તો તમામ વસ્તુ ભગવાન એની ભેગારીને કરે, પણ જીવની જ્યારે મોટા સંતમાં દોષ દેખાય ત્યારે એની ભ્રષ્ટમતી થાય છે. અને એવા ભ્રષ્ટમતી થયેલા આ સત્સંગની અંદર અનેકા અનેક છે. તમે જુઓ કે જેને મોટા સાધુ આમથી પ્રીતિ ટળી ગઈ ને, એક દી વચનામૃત વાંચતા હતા, એ વચનામૃત પર રિસર્ચ કરતા થઈ ગયા કે આ વચનામૃત સાચું હશે ખોટું. વચનામૃતની કથા સાંભળતા હતા, વચનામૃત વાંચતા હતા, જેને રાત ને દિવસ કથાનું જ વ્યસન હતું, પણ કોઈ મોટા સાધુના જો અભાવને અવગુણ આવ્યા ને દોષ આવ્યા તો એમાંથી એની બુદ્ધિ એવી થઈ ગઈ કે આ વચનામૃત ખરેખર સાચું હશે, ભગવાન જ બોલ્યા હશે એની શું ગેરંટી? શિક્ષાપત્રી સ્વામી એને ભગવાન જ લખી હશે એની શું ગેરંટી? લો, જે એ પ્રમાણે વર્તતો હતો, વાંચતો હતો, એને ગેરંટી ગોતવા નીકળ્યો. કેમ? મોટા સાધુનો અભાવને અવગુણ આવ્યો, ભ્રષ્ટમતી થઈ જાય. તેમનો સ્વભાવ ન ગમે, મોટા સાધુનો સ્વભાવ ના ગમે અને રાત દિવસ અભાવ લે એવા અપરાધથી વિમુખ જીવો જગતમાં ફજેત થાય છે.
હા, અમારે સાવધાન રહેવું પડે. હા, તમારે એકલું નહીં, અમે મોટા સાધુ ભેગા રહીએ છે ને, મોટા પુરુષ ભેગા, સાવધાન રહેવું પડે. મુક્તાનંદ સ્વામી વખતે સ્વામી છે ને બેઠા હતા, અને એક કોક સાધુ સ્વામીના મંડળનો હતો, એ કાદવવાળા પગ લઈ અને ઓસરી ઉપર ચડ્યો. સ્વામી એવું કીધું કે સાધુરામ, ત્રાસ મગાવું પગ ધોવા? કે ત્રાસ મગાવું? હવે સ્વામીનો પહેલેથી સ્વભાવ કે આમ ધીરે રહીને કહી દે, ઓલાનું ઓપરેશન કરવું ના પડે ને થઈ જાય. હવે આવું કીધું ને એટલે આને લાગી આવ્યું. હવે સ્વામીએ તો ખાલી એટલું જ કીધું ને કે તારા પગ ધોવા, ત્રાસ મગાવું ભાઈ, આટલું જ કીધું ને. કે સ્વામીએ બીજું તો કાંઈ એને કીધું નહોતું જાજુ, પણ આને એ શબ્દ એવો લાગી આવ્યો, એને એમ થયું કે આજે સ્વામીનો ખાતમો બોલાવી દો, આજે હાંજે મુક્તાનંદ રહેવો જ ના જોઈએ કાલ સવાર સુધી. ગુરુ હતા, વૈરાગ્ય સ્વામીના શબ્દથી લાગેલો હતો, સ્વામી દ્વારા ભગવાનના માર્ગે આગળ ચાલવાવાળા હતા, પણ શ્રીજી મહારાજે લોયાના 17માં કીધું કે એકનો એક સ્તુતિ કરતો હોય એનો એ જ પાછો નિંદા કરવા માંડે. અને મહારાજ કે મુક્તાનંદ સ્વામીનું પણ તલવારે કરીને માથું કાપે એવો દ્રોહ કરે. લોયાના 17માં કીધું. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ એકનો એક સ્તુતિ કરતો હોય અને એનો એ જ પાછો નિંદા કરવા લાગે, એમ કહેતો હોય કે આ તો ભગવાન જેવા છે, અને એ જ પાછો એમ કે ભ્રષ્ટ થઈ ગયું છે બધું. સ્વામીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ગુરુની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તું જ કે આ ભગવાન જેવા છે, અને 2 વર્ષની અંદર તારું ડાયલ કેમનું ફરી ગયું કે આમ છે? હા, ખોટા ગુરુ ભટકાઈ ગયા હોય, કોઈ વખત ના થાય એવું નહીં, ખોટા ભટકાઈ જાય. પંચવર્તમાને યુક્ત ના હોય, સ્ત્રીધનનો પાકો ત્યાગ ના હોય, એવા ભટકાઈ જાય તો બરાબર છે, એવાનો ત્યાગ કરવો પણ જરૂરી છે. પણ સાચા જ ગુરુ હોય, એને જ કાંઈ ફેર લાગ્યો નહીં, પણ પોતાની બુદ્ધિમાં ફેર પડે, અલ્પ દોષ ન હોય તો પણ ઊભો થાય ને મહત દોષ કલ્પે. મુક્તાનંદ સ્વામીને મારી નાખવા તૈયાર થયો, ને રાત્રે સ્વામીને કે મારે લઘુશંકા કરવા જવું છે. સ્વામી કે કરી આવો ને બાપા લઘુશંકા મારી, તો કે તમે મારી ભેગા જ આલો. સ્વામીને ભેગા લીધા, રસ્તામાં નક્કી કર્યું છે કે કૂવો આવે છે, સ્વામીને ધક્કો મારીને કૂવામાં નાખી દેવા છે મુક્તાનંદ સ્વામીને. હવે આજ આપણે કહીએ સત્સંગનીમાં મુક્તાનંદ સ્વામી, તે આને નહીં ખબર હોય કે આમ સત્સંગની માં છે મુક્તાનંદ સ્વામી. એની તો હગી માં હતી, સત્સંગની તો હતી, પણ એ તો સ્વામીનો શિષ્ય જ હતો. એને નહીં ખબર હોય કે આ મુક્તાનંદ સ્વામી કેવડા મોટા છે. પણ વ્યક્તિને જ્યારે તમોગુણ અને રજોગુણ વ્યાપે છે ત્યારે સામે કોણ છે એનું પણ ભાન રહેતું નથી, કારણ કે આત્મનિષ્ઠાનો અભાવ એ બધો જ પોઈન્ટ જાય છે. હું શરીરથી જુદો છું એ નથી મનાવ્યું, એટલે જ પ્રોબ્લેમ. બાકી સ્વામીએ કીધું ત્રાસ મગાવો, તો એને એવું કીધું હતું, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, બસ આટલું જ કહેવાનું હતું ને, કંઈ હતું જ નહીં ને વાતમાં. ઓસરી કાદવવાળા પગ લઈને ચડ્યા, એને સ્વામીએ કીધું કે ત્રાસ મગાવો. સ્વામી એવું તો નહોતું કીધું કે મૂર્ખા કાદવવાળા પગ લઈને ઓસરી પર આવ્યો, તને શરમ નથી આવતી આ બધું બગડે ઠાકોરજીનું, આવું તો નહોતું કીધું. સ્વામીએ તો ખાલી એટલું કીધું ત્રાસ મગાવો, તો એટલું જ કહેવાય કે સ્વામી હા મારી ભૂલ થઈ ગઈ, બસ આટલું જ કહેવાનું હતું. એની જગ્યાએ એક ત્યાગી થયેલો સાધુ મુક્તાનંદ સ્વામીને મારી નાખવા તૈયાર થયો. આત્મનિષ્ઠાનો અભાવ, આત્મનિષ્ઠાનો અભાવ. આત્મનિષ્ઠાનું બળ ભગવાનના ભક્તને એટલે જોઈએ કે જો આત્મનિષ્ઠાનું બળ ન હોય તો સારા સંતનો યોગ પણ છૂટી જાય, સારા સંતનો યોગ પણ છૂટી જાય. એક બહુ સારા ભગત ગુરુજીને આખા ઉપાડી લે, ગુરુજી આમ 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 એની સામે જાય ને, તો ગુરુજી તો આમ હાઇટના ને વજન ઓછું, આખા આમ ઉપાડી લે, છોકરું ઉપાડે ને એમ ઉપાડી લે, એટલું બધું હે તેને ગુરુજી. હવે એકવાર રંગોત્સવ હશે અને નવા કપડાં પહેરીને આવ્યા હશે, અને એને એવું કે રંગોત્સવમાં જઈ અને પછી બહાર નીકળી જઈશ. હવે એ પાછા ગુરુજી પિચકારી લઈને નાખે ને એમાં આગળ આવીને ઊભા રહ્યા. હવે ભાઈ તારે કપડાં પહેરીને એ જ કપડાં પહેરીને જવાનું હોય તો તમને આગળ તો કોઈ બોલાયા નહોતા, આમ વાહેરો ને કોણ બોલાવે છે, પણ આગળ આવીને હામાં ઊભા રહ્યા. ગુરુજી તો મોજમાં, તે આમ પિચકારી જવા દીધી ઉપર. એ પિચકારી વાગી તે વાગી, એ જે રંગ સત્સંગનો રંગ ચડાવવા પિચકારી મારી ગુરુજીએ, એ પિચકારી ઊંધી પડી.
મારી પર રંગ નાખ્યો જ કેમ? લો, મારી ઉપર રંગ નાખ્યો જ કેમ? ખબર નહોતી મારા નવા કપડાં હતા. દોષ કોનો? પિચકારી ચાલતી હોય આમ, મોટા સાધુ રંગ છાંટતા હોય અને તમારું કપડું નથી બગાડવું, આમ તો સુધરે, બગડે નહીં, સુધરે. કેટલાય ભગવાનના ભક્તો મહિમાવાળા હોય ને, એ મોટા સાધુનો નાખેલો રંગ હોય ને એ કપડાઓને મૂકી રાખે કે આ મોટા સાધુએ નાખ્યો. ગોપાળન સ્વામીને, એટલે અમરા ભગત હતા ને, ગોપાળન સ્વામી માથે હાથ મૂક્યો ને, અમરા ભગતે વાળ ના કપાવ્યા આખી જિંદગી, વાળ મોટા કર્યા. તો બધાએ કહેલા, અમરા વાળ તો કપાયા, કેવો દેખાય છે? અમરા ભગત કે, આ તો પ્રસાદીના વાળ છે, કે ગોપાળન સ્વામીનો સ્પર્શ થયો છે આ વાળને, આ તો પ્રસાદીના વાળ છે. આવી એ મહિમા ક્યાં? કોઈ હરિભગત રંગ મોટા સાધુએ નાખ્યો હોય એ કપડાને હાચવીને રાખે, કાં તો મોટા સાધુનો સ્પર્શ થયેલો રંગ છે, એ મહિમા ક્યાં? આમ આ ક્યાં? બોલો, ઉચકી લેવાવાળો વ્યક્તિ, એને કેટલું હેત હશે એ તો વિચારો. જ્યારે પણ ગુરુજી હામાં મળે, ઉચકી જ લે, ગુરુજી ભેટી જ પડે, આટલો હેતવાળો, સત્સંગને માટે ઘસાઈ છૂટે એવો વ્યક્તિ, એવો ભક્ત. છતાંય પણ જો આત્મનિષ્ઠાનો અભાવ હતો તો મોટા સાધુથી દૂર ગયા, અભાવ આવી ગયો. આટલી જ વાતની અંદર, બોલો, આટલી જ વાતમાં. પણ જો આત્મનિષ્ઠા પ્રબળ હોય તો આત્મનિષ્ઠા ઘણા બધા પ્રશ્નોને સોલ્વ કરે છે. એટલે આત્મનિષ્ઠાનું બળ ભગવાનના ભક્તે રાખવું. વાત વાતમાં મૂંઝાઈ ના જવું. થોડી વાતની અંદર કોઈ દિવસ ભગવાનના સંતનો તરત અભાવ ના લઈ લેવો. કોઈ કંઈક બોલ્યું, કોઈ કંઈક કીધું, કે ભગવાનના ભક્તોએ કંઈક કીધું, પણ તરત થોડીક વાતમાં એનો નિર્ણય ના દઈ દેવો, કહો આમ જ. કોઈ પણ નિર્ણય કરતા મહારાજ કે અમે બહુ લાંબુ વિચારીએ છીએ ને પછી નિર્ણય કરીએ છીએ. તાત્કાલિક નિર્ણય કરીએ હંમેશા ખોટો જ થાય. લાંબુ વિચારી અને પછી કરવો. અને એમાં મોટા પુરુષનો જ નિર્ણય કોઈ દી જીવમાં કરવો, એનો તો એક જ નિર્ણય કરવો કે આ નિર્દોષ છે, સર્વજ્ઞ છે. આ નિર્દોષ છે, આ સર્વજ્ઞ છે, આની અંદર કોઈ પ્રકારનો દોષ નથી, એ બધું જ જાણે છે, એ ભગવાનને મળેલા છે. બસ આટલો જ સંકલ્પ કરો, એમાં કોઈ વિચાર જ ના કરો, એમાં કોઈ વિચાર કરવા જેવો નથી. હરિની આજ્ઞાનું ભંગ કરે તેનું અંગ બદલાઈ જાય છે. અને એવા અપરાધી વિમુખ જીવો જગતમાં ફજેત થાય છે. કયા? મોટા સાધુનો અભાવ લેવાવાળા. અને અંતરમાં ખપ હોય તે તો સંતને નમતો રહે અને પોતાની ભૂલ વિચારે છે, અને સંત ભેડે રહીને તેને નમતો ન રહે તે કુમતી કહેવાય. જે પેલો આત્મનિષ્ઠાવાળો છે, આત્મનિષ્ઠાના બળવાળો છે, અંતરદૃષ્ટિવાળો છે, એ તો વિચારે છે મારી ભૂલ ક્યાં થાય છે. આ ભગવાનના સાધુ તો બહુ રૂડાગુને યુક્ત છે, પણ મને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે એટલે મારે સુધારો કરવાનો છે, બાકી એ તો સારા જ છે. આવો જો વિચાર કરે તો સત્સંગમાં ટકે, નહીં તો એનું બહુ ભૂંડું થાય. બોલો. ગુરુ સંત કુ સેવે દેવ સમાના, હરિજન બળેસો પરમ સુજાના, ધર્મ ભક્તિ આદિક પરિવારા, તામે વસત લગત નવારા. ગુરુ અને સંતને જે દેવ સમાન માનીને સેવે છે, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યમાં નિવાસ કરીને રહે છે. પુરુષોત્તમ કે સદનસો હોવે, ગુરુ સંત કે દોષ ન જોવે. જેને પુરુષોત્તમના ઘરથી આવેલા હોય, ધામમાંથી આવેલા હોય, ધામમાં જેને જવાનું હોય, એ બે એવા હોય કે ક્યારેય પણ મોટા પુરુષોના દોષને જોતા નથી. દોષ હોતો જ નથી, પણ જોવાવાળાની દ્રષ્ટિમાં દેખાય, કારણ કે એને કલ્પ્યું હોય કે એને પોતાનું મીટર રાખ્યું હોય. આ જીવ લગભગ છે ને શાસ્ત્રનું નહીં પણ પોતાનું મીટર રાખતો હોય કે આ મીટરમાં જો ફિટ થાય તો આ કલ્યાણકારી છે. હવે એની બુદ્ધિ કેટલી હોય, એને સમજણ કેટલી હોય. લો, કેટલાક તો એવા છે કે સંત થકી કલ્યાણને આવી બધી વાતો સાંભળે ને તો કે એ તો બધું એક પ્રકારનું છે ને સાયકોલોજી ને લોજિક છે બધું, એ બધી વાતો છે, એવું ખરેખર છે નહીં. એ તો બધું આ બધાને આખા આખા બ્રેઇન ચેન્જ કરવા માટેનું એક સાયકોલોજી છે કે આવું હોય. પણ કેવી રીતે થાય? કોઈ કરી તો જોવે. કેવી રીતે થાય? કોઈ કરી જોવે. ચાર દિવાલ વચ્ચે બેસવાનું, હાલો ગમે એવું બ્રેઇન ચેન્જ, આનું બ્રેઇન ચેન્જ કરીને રાખો ચાર દિવાલ વચ્ચે, કેવી રીતે રહે? એ તો જીવમાં ભગવાન જ્યારે નક્કી કરે, ભગવાન ચૂઝ કરે, ત્યારે જ એ જીવથી થાય, એમને એમ ના થાય. જો દાદાને ભગવાને ચૂઝ કર્યા તો રહ્યા ને, બાકી ઘણા બધા જ. પણ ભગવાને જો ચૂઝ નથી કરતા
ભગવાન પસંદ કરે એને જ થાય, દરેકને ના થાય. દિન દિન બળતસો જાત અપારા સત્સંગ કરત જઈ, શુભ વિચારા ગુરુ અને સંતનો દોષ ન જુએ તેનામાં ભગવાન વસે છે. દોષ એનો ના જોવે એમાં ભગવાન વસે છે. પંચ વર્તમાન ઓળખી લેવા, બધું જાણી લેવું, પણ પછી કઈ બાબતની અંદર, આની અંદર બોલાચાલી થાય, કોઈ જાતનો અહમમત્વ થાય, માન ક્રોધ આદિક થાય, એની અંદર એમાં ના લેવો. શ્રીહરી કહે, સંત હરિભક્તને દેખીને જેની છાતી ઠરે નહીં અને નેત્રમાં ઝેર વરસે, લો નેત્રમાં શું વરસે, ઝેર વરસે, તે કુસંગી અને દ્રોહી કહેવાય. અને હરિભક્તને સંતને જોઈને જેની છાતી ઠરે છે અને તેમનો ગુણ ગ્રહણ કરે છે તેના કરોડો પાપ હોય તે પણ ભગવાન માફ કરે છે. કરોડો પાપ માફ કરે, બોલો. અને ઓલાનું પાપ ના હોય તો ઉદય થયું. હવે આ જીવ જો ગાફલ રહે અને આત્મનિષ્ઠાનું બળ ઓછું રાખે તો ભલે કદાચ પાપ માત્રનો નાશ થઈ ગયો હોય તો પણ પાપ ઉદય થઈ જાય. માટે ભગવાનને, ભગવાનના સંત એને વિશે તો નિર્દોષ બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ રાખવાથી કોઈનું ક્યારેય કંઈ બગડ્યું નથી, બધાનું સારું જ થયું છે. ભગવાનના સંતમાં નિર્દોષ બુદ્ધિ રાખવાવાળા કોઈ અભ્યાસ કરે કે કોઈને કોઈ મોટા સત્પુરુષ હોય એમાં કોઈ દિવસ દોષ કલ્પાતો જ ના હોય, એની ક્રિયામાં, એની વાણીમાં, એના બેસવામાં, ઉઠવામાં, એના નિર્ણયોમાં કોઈ દિવસ એને દોષ લાગે જ નહીં. એવો એક મુમુક્ષુ લો અને એક ઓડિટર લો, એક ઓડિટર લો કે જેને રાત દિવસ ના આમ બોલવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, આવો એક લો ઓડિટર, એક સદગુરુ પાસે રહેલા ત્યાગી ગૃહી બે શિષ્યો લો, એક એવો મૂઢ બસ જે કીધું એ બરાબર, જેમ કરતા હશે બરાબર, એક એવો છે, અને એક ઓડિટર લો એમાં, અને બેયને તમે માપો, બેયની આધ્યાત્મિકતાનું જુઓ, બેયની આધ્યાત્મિકતાનું લેવલ જુઓ, બેયને ભગવાનમાં હેતનું લેવલ જુઓ, બેયને ભગવાનને વિશે આસક્તિ જો, બેયને શાસ્ત્રને ઠચ પચાવેલા જો. જે ઓડિટર નહીં હોય ને અને મૂઢ હશે ને, ઓછી બુદ્ધિવાળો હશે ને, તો એ તમારું હૃદય કબૂલશે કે ભગત બહુ પાકો છે, આની આધ્યાત્મિકતા બહુ સારી છે. હવે ઓડિટર હોય ને એ ઉપરથી ચોજાડી બુદ્ધિવાળો લાગે, ઉપરથી સરસ લાગે, પણ નર્યું ઝેર છે એ, એ કોક પીવે તો મરી જાય, એનું ઝેર જો કોઈ પીવે ને તો મરી જાય. કહો એક જ દિવસના સાધુ હોય, સાંભળજો, કેટલા દિવસના, એક જ દિવસના, આજે જ ભગવું કપડું પહેર્યું હોય, એક જ દિવસના સાધુ હોય તેનો પણ રંચ જેટલો દોષ આવે તો કોટી કલ્પથી સત્સંગ કર્યો હોય તો પણ તેનો ભંગ થાય છે. મારી નાખ્યા, કોટી કલ્પથી સત્સંગ કર્યો હોય તોય ભંગ થાય છે. લો હા, કેવો કેવો અભાવ એને પાછો આમાંથી જાણી રાખવાનો. હા, કયો અભાવ? પંચ વર્તમાન લોપે એનો તો ચોક્કસ થોડો અભાવ રાખો તો જ દૂર રહેવાય, નહીં તો ખોડ ને ગોળ બધું ભેગું થઈ જાય. ઘણા એવા છે એને એને સમજાઈ ગયું હોય ક્યાંકથી કે અવગુણ ના લેવો, પણ અવગુણ ના લેવાનો અર્થ શું છે કે તમારે અવગુણ ના લેવો એટલે એને ગાગા ના કરવું, ઓળખી લીધું ને કે આ ખોટું, દૂર રહો. પણ પછી ઘણા એનો અર્થ એવો કરે, ખોડ ને ગોળ બે હરખું, ગંગા કિનારે ગંગાદાસ, જમના કિનારે જમનાદાસ, આવો અર્થ કરે. એવું નથી. આ વાત કેવી છે કે એક દિવસના સાધુ હોય તો અભાવ ના લેવો, પંચ વર્તમાને યુક્ત છે, ભગવાનના ભક્ત છે, સાધન દશામાં છે, એનો કોઈ સ્વભાવ હોય તરત અભાવ ના લેવો, એટલું વિચારવું મારા કરતાં તો મહાન જ છે, ઘરના ઉંમરા છોડી નીકળ્યા છે એ મારા કરતાં તો મહાન જ છે, આટલો વિચાર ગ્રહસ્થે પહેલો જ કરી લેવો કે આને ઘર છોડ્યું છે, મા બાપ છોડ્યા છે, ભાઈ બહેન છોડ્યા છે, બધા એને રડતા મૂકીને નીકળ્યા છે, આપણા કરતાં માન છે, આપણે હજુ એ નથી કરીએ કે યાર એ એને કર્યું છે, આટલો વિચાર તો ગ્રહસ્થ આશ્રમના ભક્તે અવશ્ય મેવ રાખવો. જ્યારે આપણને નિયમ ધર્મવાળા ભગવાનના સંતને વિશે કોઈ પણ પ્રકારનો દોષ કલ્પાય ત્યારે ગ્રહસ્થે આટલો વિચાર અવશ્ય કરી લેવો કે જે મેં નથી કર્યું એ એને કર્યું છે, ધન્ય છે, મારાથી જ નથી પણ એને તો કર્યું છે, આપણાથી તો મહાન છે, એમ કહે છે. અને અપરાધ, એ અપરાધ ભગવાન અને સંતની પાસે ગયેથી છૂટતો નથી, ભગવાન પાસે જવાથી નથી છૂટતો અને સંતની પાસે જવાથી નથી છૂટતો, તો ક્યાં છૂટે છે?
તો જેનો અપરાધ કર્યો હોય એને આગળ જઈને નિષ્કપટ થઈને નમે તો છૂટે. લો, જેનો કર્યો એને નમો. હવે ન્યા જવું એ તો એને કેવું મોત જેવું હોય ને, જેનો અપરાધ કર્યો હોય ન્યા બે હાથ જોડવા જવું એને મોત જેવું લાગે. તો કારણ કે અપરાધ કર્યો હોય ત્યારે ક્યારે કર્યો હોય? હાવ તુચ્છ બુદ્ધિ થઈ ગઈ હોય ત્યારે જ કર્યો હોય ને. હવે એની પાસે પાછું બે હાથ, આત્મનિષ્ઠાનું બળ હોય ને તો જાય. જો આત્મનિષ્ઠાનું બળ એમાં હોય ને તો જાય, બે હાથ જોડે અને કેક મારી ભૂલ થઈ, ભૂલ થઈ. મોટા પુરુષોના ચરિત્રો કેવા છે? બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને અબોલા થયા, બ્રહ્માનંદ સ્વામીના ચેલા જતા રહેતા હતા અને સ્વામીએ રાખ્યા દયાએ કરીને, બરાબર. તો બ્રહ્માનંદ સ્વામીને અબોલા થયા. તો મહારાજે બે મુક્તો પાસે એક રોલ કરાવ્યો, ચરિત્ર નાટક કરાવ્યું છે બીજાના ઉપદેશ માટે. પરંતુ જ્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઠપકો દીધો કે સ્વામી આટલું છોડ્યા પછી ચેલા માટે મુક્તાનંદ સ્વામીને તમે દંડવટને વંદન કરવાના ગયા, આવડા મોટા અમે એને ગુરુ માનીએ, ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજે તો વઢગની ડોશીનું પ્રારબ્ધ હતું, બાકી મારે કંઈ નથી. અને સ્વામીએ સભામાં ઊભા થઈને દંડવટ કર્યા, દંડવટ કર્યા કે ત્યારે મુક્તાનંદ સ્વામી સામે દોડીને ગયા, અરે ભાઈ મને તો કાંઈ એવું છે જ નહીં સ્વામી તમારા પ્રત્યે. લો, આત્મનિષ્ઠાવાળા, એનું ચરિત્ર જ છે, એમાં કશું થયું જ નથી. પરંતુ એની આત્મનિષ્ઠા એટલે એમ થાય, એટલે આત્મનિષ્ઠા જો ભગવાનના ભક્ત ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુમાં હોય ને તો એ મોક્ષના માર્ગે ઘણો આગળ વધે, પાછો ના પડે, એટલે આત્મનિષ્ઠા રાખી. ગઢપુરમાં શ્રીહરિ સંતોને કહે સત્સંગનો દોષ લઈને કોઈ બહાર નીકળી જાય, સત્સંગનો દોષ લે, કંઈક એને મન ફાવતું ના થયું હોય, એને દારૂબંધી કંઈ વિપરીત થયું હોય, નીકળી જાય, સત્સંગ છોડીને નીકળી ગયો, પછી પોતાનો દોષ માને, દોષ કોનો માને? મારો વાંક હતો, સત્સંગ તો સારો જ હતો, અને સત્સંગના ગુણ ગાય તો અંત સમયે ભગવાન તેનો મોક્ષ કરે છે. નીકળી ગયો છતાંય મોક્ષ કરે, સત્સંગના ગુણ ગાય. કદાચ એકવાર નીકળી ગયો, આવેગ આવ્યો, રજોગુણ તમોગુણ વ્યાપ્યો, લો ત્યારે આ પડ્યો તમારો સત્સંગ. હા, કલ્યાણ માટેની એક જ છે, ઘણું બધું છે, કરી લઈશું, ઘેર બેઠા ભજન કરી લઈશું. છૂટી તો ગયો સત્સંગ આવે એને, પણ સત્સંગ છોડ્યા પછી એક દિવસ ગયો, બે દિવસ ગયા, ત્રણ દિવસ ગયા, મહિનો થયો, પછી આમ થોડો સત્વો ગુણ વ્યાપ્યો, પછી પારો ઉતર્યો હેઠો, પછી એમ થયું કે ના, સત્સંગ તો સારો છે પણ મારો સ્વભાવ ખરાબ છે, હું ના નભ્યો સત્સંગમાં. એવો જો ગુણ લે ને તો સત્સંગ છોડીને નીકળ્યો છે ને તોય મહારાજ કે એનો મોક્ષ ભગવાન કરે. અને જો સંતને સત્સંગનો દોષ કલ્પે તો ભગવાન તેને જમપુરીમાં દુઃખ ભોગવાવીને એકવાર 84 ફેરવે છે. જમપુરી નાખે, પછી લક 84નું લગડું આપે, પછી સત્સંગનો યોગ કરાવી તેનો મોક્ષ કરે છે, એમ ભગવાન પોતાનું બિરુદ હાચવે છે. હવે વિચારો કે આપણે કદાચ સત્સંગમાં પૂર્વે ક્યારેક આવ્યા હોઈએ અને આવો કંઈક ધંધો કર્યો હોય ને 84 ફેરવીને ભગવાને ફરી સત્સંગમાં મૂક્યા નહીં હોય, એની શું ગેરંટી? ભગવાન આટલું હાચવી લે, 84 ફેરવીને પાછા લાવે સત્સંગમાં, પૂર્વે યોગ હતો ને એટલે. તો હવે આ જન્મે એવું ના થાય એની તકેદારી રાખવી. આ તો દરેક વાત આવે એમાંથી મે બી, તમારા અંગ્રેજીમાં છે ને મે બી, એમ મે બી, મે બી હોઈ શકું. ઇંગ્લિશમાં મે બી અને ગુજરાતીની અંદર નથી કહેતા મે બી હોઈ શકું, હું બી હોઈ શકું, એમ મે બી આપણે પણ હોઈએ. વિચાર કરો ને, તો આપણી ઉપર પણ આવે લક 84 આપણે ફરીને પૂર્વે કોઈનો આવો અભાવ અવગુણ કોઈ મોટા પુરુષનો લીધો હોય અને સત્સંગથી બહાર નીકળ્યો હોય ને બહુ દોષ કલ્પ્યો હોય ને પછી ફરીને પાછા મહારાજા સત્સંગમાં નહીં મૂક્યા હોય એની શું ગેરંટી? અને હજુ પાછો એ ધંધો કરશું તો હજુ પાછું એ જ કરવાનું? માટે આપણને તો જે મળ્યું છે ને બસ આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી ને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી એવું જ મળ્યું છે આપણને. જે મહારાજ ગુરુજી મળ્યા છે એવા જ મળ્યા છે, એવા જ મળ્યા છે. જેટલા નજીકથી અનુભવશું એવું જ થશે. હા, પછી આપણા સ્વભાવથી કાંઈ વિરુદ્ધ કર્યું હોય ને કરાવે ત્યારે એનો દોષ કલ્પાય એ વાત આખી જુદી છે, બાકી એ તો કલ્યાણકારી જ છે. અને શ્રીહરિ કહે સંત હરિભક્તનું ઘસાતું બોલે તેની અદબ ન રાખે તો તેને બ્રહ્મવેતા સંતની હત્યાનું પાપ લાગે. અને સંત હરિભક્તોના દ્રોહ સમાન કોઈ પાપ નથી, આમ મહારાજ કહે છે. આ બધા મહારાજના વાક્યો છે પ્રસાદીના, કે આ ભગવાનના સાધુના અવગુણ અભાવમાં કેટલું મોટું પાપ રહેલું છે એ અહીં આગળ મહારાજ કહે છે. નાગડકામાં, લોયાની બાજુ નાગડકા છે ને, ત્યાં શ્રીજી મહારાજ કે ફાવે તેવો અધર્મી હશે. કેવો?
ફાવે તેવો અધર્મી હશે. પંચ પાપ કરવાવાળો, પંચ મહાપાપ કરવાવાળો છે, અધર્મી. પણ નિર્દોષને નિર્દોષ જાણીને ગુણ ગ્રહણ કરશે તેનો ઉદ્ધાર થયા વિના રહેશે નહીં. સારું, કેવું કેલ્ક્યુલેશન છે ભગવાનનું. અને જીવનું કેવું, ફાવે તેવો અધર્મી હોય પણ જો કોઈ નિર્દોષ પુરુષ હોય અને એનો ગુણ ગ્રહણ કરે કે હું તો ખરાબ જ છું, પણ આ કેવા છે, તો એનું એનું શ્રીજી મહારાજ કે ઉદ્ધાર થયા વિના રહે જ નહીં, એનો ઉદ્ધાર જ થવાનો અને ફાવે તેવો ગુણવાન હશે. પણ નિર્દોષમાં દોષ કલ્પશે, નિર્દોષ છે કોઈ ભગવાનના સંત કે ભક્ત એમાં દોષ કલ્પે, પોતાના ઉપજાવીને દોષ કલ્પે, પોતાનો સ્વભાવ મેચ નથી થતો એટલે ઉપજાવે, આખી આખી વાત ના હોય એવી વાતને ઊભી કરીને એમાં દોષ કલ્પે, એનો દ્રોહ કરશે, જમપુરીમાં ગયા વિના નહીં રહે. મહારાજે કહ્યું ને એનું બહુ ભોંડું થશે. આ મહારાજે એમને એમ નથી કીધું, જીવને ઘણી વખત ધ્યાન ના રાખે ને તો એવું થઈ જાય. એટલે મહારાજ કહે છે, લો હજુ એક વાત કહું, સાંભળો. વસોમાં શંકરાનંદ સ્વામીએ નારાયણદાસને કહ્યું, એક શંકરાનંદ સ્વામી હતા, આમાં આવ્યું ને સાધુ ભેળા રહેતા, શંકરાનંદ સ્વામી હતા, નારાયણદાસ કરીને એક સાધુ હતા, એને કીધું બેલની પેઠે કેમ સૂતો છે. સ્વામી સૂતા હશે, હું બળદ ધ્યાન જેમ ઊંઘ્યા કરે છે, ઊંઘવા આવ્યો છે. સમો સરખી રીતે ઊંઘ, એટલે આમ ઊંઘતા હશે સ્વામી, એની પદ્ધતિમાં હરખો ઊંઘ્યા, બળદની જેમ હું પડ્યો છે. ત્યારે રાત્રે શંકરાનંદ સ્વામીને સ્વપ્નમાં મહારાજે દર્શન દીધા અને કહ્યું, તમે નારાયણદાસને બેલ કીધો, બળદ કીધો, તે તમારે બેલ થવું પડશે. આ તો ભગવાન જેને દર્શન આપે સ્વપ્નમાં એવાની વાત છે. આપણને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય છે, પહેલાં હૃદયને પૂછવું કે મને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય છે. જો સ્વપ્નમાં થતા હોય ભગવાનના દર્શન, તોય સજાગ રહેવાનું છે, તોય સજાગ રહેવાનું છે. આ તો પ્રત્યક્ષ આવીને દર્શન આપ્યા અને મહારાજે માર્યું, પણ સ્વપ્નમાં થતા હોય જો પ્રત્યક્ષ આવીને આપે, તોય આમને મહારાજ આટલો ઠપકો દઈને આટલા સાવધાન કરતા હોય તો આપણે કેટલું રહેવું પડે. માટે વાણીને તો બહુ વિચારીને બોલવી. શંકરાનંદ સ્વામીએ સવારે દંડવટ કરીને માફી માગી. નારાયણદાસ કે તમારો અપરાધ માફ છે, તમારે બેલ નહીં થવું પડે, મારા ક્ષમા આપશે. નારાયણદાસ ભોળા ભગત હતા, નારાયણદાસને કીધું કે આવું થયું, ભાઈ મને માફ કરજો, મેં તમને બળદ કહી દીધા. નારાયણદાસ કે ચિંતા ના કરશો, હું મહારાજને પ્રાર્થના કરીશ, તમારે બળદ નહીં થવું પડે. પણ કેટલા ખપવાળા કહેવાય ને, જેને મહારાજ દર્શન આપે છતાંય પણ આવી રીતે એ માફી માગવા માટે જાય અને આવી રીતે માફી માગે. બાકી મહારાજને કહી દો, મહારાજ હવે ફરી નહીં કરું, માફ કરજો, પણ હવે એની પાસે જવું ને એને પાછું કેવું, એકવાર બોલાઈ ગયું, આ માનો પાછો વટ તો ઓછો થાય જ નહીં, વટ મૂછ તો ઊંચી ઊંચી જ રાખવાની, પેલા કે ને મિયા પડે તોય કેમ. આત્મનિષ્ઠાનો અભાવ, જો આત્મનિષ્ઠા હોય તો કાંઈ થાય નહીં. આત્માને શું માન, આત્માને શું ઈર્ષા, જે કાંઈ કીધું મારા હિતમાં કીધું. આપણી અંદર માન પડ્યું હોય અને કોઈ ભગવાનના સાધુ ખોદે તો તરત એમ થાય કે આ તો મને સહાય કરે છે, ખોદશે તો નીકળશે, નહીં ખોદે તો ક્યાંથી નીકળશે, આ તો મને સહાય કરે, જે મારે ખોદવાનું છે એ કામ એ કરે છે, સામેથી કરે છે, બાપડા કરવા દો, કરવા દો, બહુ પરમ હિતેચ્છું છે. આવું માને તો વાંધો ના આવે, એ માનવા માટેનો ઉપાય છે આત્મનિષ્ઠાનું બળ. હજુ પણ શ્રીજી મહારાજ આગળ આત્મનિષ્ઠાનું બળ શા માટે જરૂરી છે એ હજુ બીજા પણ કારણો મહારાજ કહેશે, એને આપણે આવતીકાલે સાંભળશું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની.